नमस्कार विद्यार्थी मित्रों, बीकॉम सेमेस्टर 6 अंदर परिवर्तनशील अंदाजपत्र अंदर आज आप जो उदाहरण नंबर 7 है मैनेजमेंट अकाउंट अंदर तेनी आपणे बात करवाना छे। शुरुआत करिए एक कंपनी नू वार्षिक परिवर्तनशील अंदाजपत्र नीचे मुजब आपवामां आवेलू छे। विगत जोईए तो विगत नी अंदर प्रत्यक्ष माल सामान, प्रत्यक्ष मजूरी, कारखाना परोक्ष खर्च, वहीवटी परोक्ष खर्च, वेचाण वितरण खर्च आपवामां आवेला छे। त्यारबाद आपवामां आवेलू छे आपणने शुं 60% सपाટીએ, ત્યારબાદ બીજું આપ્યું છે 80% સપાટીએ, ત્યારબાદ આપ્યું છે 100% સપાટીએ, ઓકે। ત્યારબાદ કહેવામાં શું આવેલું છે સમજો, હાલ કંપની છે ને 50% ઉત્પાદન કક્ષાએ કામ કરે છે। વર્તમાન ભાવે ઉત્પાદનની જે વેચાણ કિંમત છે ને 50% એ તે આપેલી છે 160,000, ઓકે। 50% એ 160,000 આપવામાં આવેલી છે એમ અંદાજવામાં આવે છે કે વેચાણ કિંમતમાં જે 5% समझो शू अंदाजवामां आवे छे के वेचाण किंमतनी अंदर 5% घटाड़ो करवाथी कंपनी तेनो वेचाणनो जत्थो छे ने ते वधारी शकशे अने 75% कक्षाए कामगीरी करी शकशे। आमां आपणे एम आपवामां आवेलुं छे के 50% अने 75% बे कक्षा माटे परिवर्तनशील अंदाजपत्र तैयार करी नफो शोधी अने संचालकोने तमारी भलामण आपो, ओके। सिंपल दाखलो छे अने मोस्ट आईएमपी दाखलो छे कारण के घणी वार पूछाय एप्रिल 87 91 86 1992 2004 ने 2015 सुधी पूछायेलो दाखलो छे। शुरुआत करिए विद्यार्थी मित्रों, आमां जे रकम आपवामां आवेली छे ते रकमने आपणे सारी रीते जोईए तो आमां कोईपण प्रकारनो एवुं फिक्स नथी आपेलुं के चलित कर्षा क्या छे, स्थिर कर्षा क्या छे अने अर्ध चलित कर्षा क्या छे। एटले आपणे सौ प्रथम रकम ने शूँ करवू पड़शे, अंदर आपणे चेक करवू पड़शे के चलित खर्च क्या छे, स्थिर खर्च क्या छे, ओके। अलग विभाजन करवू पड़शे। आपणे जोईशुं कई रीते, तो शुरुआत करिए तो कई रीते 60% कक्षाए 45,000 आपेला छे तो शूँ 80% कक्षा थाय त्यारे 60,000 थाय खरा, तेम आपणे त्रिराशि मूकीशुं। જ્યારે 60,000 કક્ષાએ આપેલ છે જોઈએ, આપણે તો પ્રત્યક્ષ માલ સામાનની ખબર છે કે ચલિત ખર્ચમાં આવે, પ્રત્યક્ષ મજૂરી છે પણ ચલિત ખર્ચમાં આવે, પરંતુ આપણે ચેક કરવું પડશે, ઓકે, કે ચલિત ખર્ચમાં આવે છે કે શેમાં આવે છે। કારખાના ખર્ચનું કોઈ પણ મેન્શન કરેલું નથી એટલે આપણે ચેક કરવું પડશે। હવે આની વાત કરું તો જો આની અંદર આપણે વાત કરીએ તો આ જે ખર્ચા બાકીના છે તો બીજા ખર્ચાની અંદર વાત કરીએ તો તેની અંદર એ રીતે આપેલું હોય કે અર્ધ ચલિત ખર્ચ હોય ને અને ચલિત ખર્ચ બંને ભેગા આપેલા હોય, એટલે કઈ રીતે કે તેની અંદર છે ને આપણે વાત કરીએ તો અર્ધ ચલિત ખર્ચ હોય ને તેની અંદર બે ખર્ચાનો સમાવેશ થતો હોય છે, સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ, ઓકે। આ બંને ખર્ચાનો સમાવેશ થતો હોય છે એટલે આપણે છે ને અર્ધ ચલિત ખર્ચનું જે સૂત્ર છે, ઓકે, સૂત્ર શેનું છે, ચલિત ખર્ચનું છે, ચલિત ખર્ચ મેળવવા માટે, પણ અર્ધ ચલિત ખર્ચનો ઉપયોગ કરીને આપણે ચલિત ખર્ચ મેળવીશું તેના માટે એક સૂત્ર છે, તે હંમેશા યાદ રાખજો, આ દાખલા માટે મોસ્ટ આઈએમપી છે, ઓકે। જોઈએ સૂત્ર, તો ચલિત ખર્ચ ઇઝ ઇક્વલ ખર્ચમાં ફેરફાર છેદમાં ઉત્પાદનમાં ફેરફાર। હવે વિદ્યાર્થી મિત્રો, આ છે ને એકમ દીઠ અને ટકાવારી દીઠ હોય છે, ઓકે। એટલે આના ઉપરથી આપણે જે આ બે વસ્તુ ભેગી થઈને આમાં આપવામાં આવેલી છે તેને આપણે નોખી પાડી શકાય તેના માટેનું આ સૂત્ર છે, સમજાઈ ગયું હશે, ઓકે, ડન। ચાલો હવે આપણે શરૂઆત કરીએ, જોઈએ તો હવે આમાં રકમ આપવામાં આવેલ છે, પ્રત્યક્ષ માલ સામાનની પહેલાં રકમ આપણે લઈ લઈએ, વર્કિંગ નોટિસ કરીશું ડાયરેક્ટ, ત્યારબાદ આપણે દાખલાને ડાયરેક્ટ આપણે લખીશું। ચાલો પ્રત્યક્ષ માલ સામાન આપેલ છે, હવે પ્રત્યક્ષ માલ સામાનની વાત કરું તો 60% સપાટી કેટલા આપેલા છે ખબર, 45,000 આપેલા છે। ત્યારબાદ 80% સપાટીએ જોઈએ તો 80% સપાટીએ 60,000 આપવામાં આવેલા છે, ઓકે। તો અને 90% સપાટીએ, સોરી 100% સપાટીની વાત કરીએ તો કેટલા આપેલા છે, 75,000 આપવામાં આવેલા છે। હવે આપણે જોવાનું છે કે 60% હોય તો 45,000 અને 80% એ કેટલા થશે,
એંસી ટકા એ કેટલા થશે? એટલે ત્રિરાશિ મેકવાનું છે કે 80 × 45,000 × 60,000. કઈ રીતે જોજો, આનું આપણે કરીએ આપણે તો 80 × 45,000 × 60 ઇઝ ઇક્વલ કરીએ 45,000 કરીએ પહેલાં 80 × 45,000 × 60 ઇઝ ઇક્વલ 60,000 આવશે. ઠીક છે, તો હવે 60,000 કેમાં મળશે ભાઈ? 60,000 મળશે 80%, તો 80% 60,000 આમાં આપવામાં આવેલા છે, ચેક કરવાનું. હા, આપવામાં આવેલા છે. હવે આપણે 100% એકવાર ચેક કરી લઈએ એટલે કન્ફર્મ થઈ જાય. 100 × 45,000 × 60 = 75,000 થશે. તો 75,000 100% સપાટીએ આપવામાં આવેલા છે તે આપણે ચેક કરવાનું. તો જોઈએ તો આપવામાં આવેલા છે, એટલે આ જે ખર્ચ છે ને પ્રત્યક્ષ માલ સામાન, તે કેવો ખર્ચ છે? આપણે લખીએ પ્રત્યક્ષ માલ સામાન ચલિત ખર્ચ છે. ઓકે, ડન થઈ ગયું. હાલો, પહેલું સ્ટેપ કમ્પ્લીટ. આપણે 5 વસ્તુ આપવામાં આવશે, 5 વસ્તુને આ રીતે આપણને કરવાનું છે. હવે બીજું આપણે પ્રત્યક્ષ મજૂરીની વાત કરીએ. બીજું શું છે? પ્રત્યક્ષ મજૂરી. ઓકે, તો પ્રત્યક્ષ મજૂરીને કરીએ તો 60% આપવામાં આવેલું છે. પહેલું 60% કેટલા આવ્યા? 60,000. ઠીક છે, 80% કેટલા આવે? ઉભર્યો પહેલાં રકમ જ લખી લઈએ. ટોટલ 80,000 આપેલ છે, પછી 100% કેટલા આવે? 1,00,000 આપવામાં આવેલા છે. એટલે આપણે જોઈ શકીએ 60% 60,000, 80% 80,000 ને 1,00,000. એટલે આ તો બધું સિમ્પલ છે, પરંતુ ગણતરી જરૂરી છે. ઠીક છે, ગણતરી આપણે કરવી જોઈએ. 60% કરીએ તો 60,000, આપણને ખબર જ છે કે આ ચલિત ખર્ચ છે, કારણ કે 60% 60,000 આવે, 80% 80,000 આવે, ને એ બધું ફિક્સ જ છે, સાચું છે એમ. હવે આપણે અહીંયા કરીશું 80% કેટલા આવે, તો 80 × 60,000 × 60 કરીશું. ઇઝ ઇક્વલ કરીએ 80 × 60,000 × 60 બરાબર 80,000 આવશે. ઓકે, 80% 80,000. હવે બીજી વાત કરીએ તો 100% કેટલા થશે? તો 100 × 60,000 × 60 ઇઝ ઇક્વલ કેટલા થશે? 1,00,000 થશે. ઠીક છે, 1,00,000. એટલે આ ત્રણેય જે રકમ છે તે સાચી છે. ઓકે, 1,00,000 અને 80,000 થી 80,000. ઠીક છે, ત્રણેય રકમ સાચી છે. એટલે આ જે પ્રત્યક્ષ મજૂરી છે તે કેવો ખર્ચ છે? ચલિત ખર્ચ છે. હવે ત્રીજી વાત કરીએ. ત્રીજીમાં ધ્યાનથી સાંભળજો અને ધ્યાનથી જોજો. ઓકે, સાથે ગણો તો બેસ્ટ રહેશે. ત્રીજી વાત કરીશે તો ત્રીજી વાતમાં વાત કરો તો જે ખર્ચ આપવામાં આવેલ છે કારખાના પરોક્ષ ખર્ચ. કારખાના પરોક્ષ ખર્ચ. ઠીક છે, હવે કારખાના પરોક્ષ ખર્ચ છે ને તો તેની અંદર આપણે જોવાનું તો 60% 35,000 આપ્યા છે. 60% કેટલા આપ્યા? 35,000 આપ્યા છે. ઠીક છે, અને બીજી વાત કરીએ તો 80% 80,000 આપેલા છે. તો આપણે હવે ચેક કરી લઈશું. ઓકે, ડાયરેક્ટ કે 80% કેટલા થશે. ઓકે, હવે ચેક કરીએ તો 80 × 35,000 / 16 80 × 35,000 / 60 કરીએ તો ઇઝ ઇક્વલ થશે 4,666 એટલે 46,666.66 કરીએ આપણે તો એટલા આવશે. એટલે આમાં જે રકમ આપવામાં આવેલી છે, કેમ આપવામાં આવેલી છે, જે દાખલામાં આપવામાં આવેલી છે તેમાં આપણે જોઈએ તો કારખાના ખર્ચમાં જોઈએ તો 35,000, પછી કેટલા છે? 40,000. એટલે અહીંયા 40,000 આવતા નથી. પછી આપણે ત્રીજું જો, ત્રીજું તો જોવાનું થાય જ નહીં, બીજામાં ન આવે તો ત્રીજામાં જવાબ આવે જ નહીં. એટલે એક ચેક કરી લેશો ને તો પણ ચાલશે. ઠીક છે, એટલે 46,667 એટલે આ છે ને તે અર્ધચલિત ખર્ચ છે. કેવો ખર્ચ છે? અર્ધચલિત. એટલે આની અંદર આપણે ઉપયોગ કરીશું તે સૂત્રોનો. ઠીક છે, ચાલો
मित्रों आ रीते आ छे ने अर्धचलित खर्च छे एटले सूत्रनो उपयोग करीशुं आपणे जे प्रकारे लख्युं चलित खर्च इज इक्वल खर्चमां फेरफार डिवाइडेड इंटू उत्पादनमां फेरफार। चालो करिए चलित खर्च એટલે ચલિત ખર્ચમાં તમારે શું યાદ રાખવાનું કે અહીંયા શું આવશે એકમ દીઠ હોય તો એકમ દીઠ અથવા ટકાવારી ઓકે બંનેમાં સૂત્ર ઉપયોગી છે ઇઝ ઇક્વલ કરીએ ખર્ચમાં ફેરફાર ખર્ચમાં ફેરફાર ડિવાઈડ ઉત્પાદનમાં ફેરફાર। હવે જો આપણે છે ને બંને રીતે કરી શકીએ અહીંયા જો પહેલાં જણાવી દઉં તો કારખાના ખર્ચની અંદર જો ખર્ચમાં ફેરફાર એટલે તમારે શું યાદ રાખવાનું જો ખર્ચમાં ફેરફાર છે ને એટલે અહીંયા જે રકમ આપવામાં આવેલી છે ને તેમાં ફેરફાર ઠીક છે તેમાં કેટલો ફેરફાર થાય તે અને બીજી વાત કે અહીંયા જે ઉત્પાદનમાં ફેરફાર એટલે આ ટકાવારી છે ને ટકાવારી તે સમજાઈ ગયું। હવે પહેલાં આપણે જે ઉપર લખેલ છે ચલિત ખર્ચ તો તેની અંદર રકમ આપણે શું લખીશું એંસી માઇનસ સાઠ કરીશું કરીએ આપણે એંસી માઇનસ સાઠ એટલે આપણે બંને રીતે કરી શકાય ઠીક છે 100% એંસી હારે કમ્પેરિઝન કરી શકાય અથવા 80% 60% હારે કરી શકાય તે રીતે કરી શકાય ઠીક છે। હવે જો આપણે આ લખાઈ ગયું હવે જોઈએ અહીંયા તો ખર્ચમાં ફેરફાર જોઈએ તો ખર્ચમાં ફેરફાર કેટલો 40,000 અને 35,000 જો બંનેમાં સરખું છે 40,000માંથી 35,000 કાઢીએ એટલે 5,000 જ વધશે અહીંયા કેટલા વચ્ચે 45,000 એટલે 5,000 જ વધશે એટલે બંનેમાં જવાબ તો સેમ જ આવવાનો છે ઠીક છે ગમે તેનો ઉપયોગ આપણે કરી શકીએ 40,000માંથી 35,000 આપણે કાઢી નાખીએ તો 40,000 માઇનસ 35,000 ડિવાઈડ કરીએ તો ઉત્પાદનમાં ફેરફાર એટલે કે ટકાવારીમાં ફેરફાર શું છે તો 80 - 60 કરીશું 80 - 60 ઠીક છે ઇઝ ઇક્વલ કરીએ ઓકે તો 40માંથી 35 કાઢીએ તો 5,000 વધશે ભાંગ્યા કરીએ તો 80માંથી આપણે 60 કાઢીએ તો 20 વધશે 20 કાઢ્યા મીંડું ગયું બે ભાંગીએ તો 250 વધશે। હવે જો 250 આવે ને તે શું છે ખબર 1% ની કિંમત ચલિત ખર્ચમાં 1% ની કિંમત 250 રૂપિયા છે કેટલી છે 250 રૂપિયા છે। હવે આપણે મેઇન જે આપણે મેળવવાનું છે 50% અને 75% તે મેળવીએ ઠીક છે। વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે ચેક કરીશું કે જે આપણો જવાબ આવ્યો છે 250 1% એ કેટલો 250 ઓકે તે સાચો છે કે ખોટો છે ઓકે તે કઈ રીતે ચેક કરીશું સમજો પહેલાં આપણે લખીશું કુલ ખર્ચ હવે જોઈએ તો આમાં કુલ ખર્ચ કેટલો આપેલો છે 35,000 અને 40,000 60% 35,000 અને 80% 40,000 તો 60% લખીશું કેટલો છે 35,000 ઠીક છે અને 80% છે 40,000 ઓકે આ લખાઈ ગયું ને ત્યારબાદ તમારે શું લખવાનું છે ચલિત ખર્ચ લખવાનો છે ઓકે ચલિત ખર્ચ કેમ ચલિત ખર્ચ કેમકે તેની રકમ આપણી પાસે ઓલરેડી છે 1% એ 250 સમજો 1% એ 250 તો 60% એ કેટલા 1% એ 250 તો 60% એ કેટલા એટલે અહીંયા શું થશે 250 × 60 ઠીક છે તેની રકમ અહીંયા લખી નાખવાની ત્યારબાદ 80% એ કેટલા 1% એ 250 તો 80% એ કેટલા તો 250 × કરીશું આપણે 80 ઠીક છે ઇઝ ઇક્વલ કરીએ હવે તો 250 × 60 15,000 થશે અને 250 × 80 એટલે 20,000 થશે 15,000 અને 20,000 અહીં લખીએ 15,000 અહીં લખીએ 20,000 ઠીક છે હવે માત્ર ને માત્ર શું કરવાનું આને બાદ કરી દેવાના બાદ શા માટે કેમકે આપણે ચેક કરવાનું છે કે જે સ્થિર ખર્ચ છે તે બધામાં સેમ ટુ સેમ આવે છે કે નહીં ચાલો 35,000માંથી 15 કાઢીએ 35માંથી પહેલાં 5 કાઢીએ તો 30 વચ્ચે 30માંથી 10 કાઢીએ તો 20 વચ્ચે એટલે 20,000 થયા ત્યારબાદ 40માંથી 20 કાઢીએ એટલે 20,000 વચ્ચે એટલે આ જે આવ્યા તે સ્થિર ખર્ચ આવ્યા શું આવ્યા સ્થિર ખર્ચ બંનેમાં સરખા છે એટલે આપણો જવાબ જે છે તે સાચો છે। હવે આપણે 50% અને 75% સપાટીએ મેળવીએ તે બંને સપાટીએ કઈ રીતે મેળવીએ તે સમજીએ 50% આપણને આ મેળવવાનું છે ઠીક છે પરિવર્તનશીલ અંદાજપત્રની અંદર લખવાનું છે 75% હવે આમાં સર્વપ્રથમ આપણે તમને હું જણાવી દઉં તો જે સ્થિર ખર્ચ હોય છે તે બધામાં સરખો હોય છે શેમાં બધામાં સરખો હોય છે હવે આપણે અહીંયા શું કરીશું 250 લખીએ ગુણ્યા કરીએ કેટલા કરીએ 250 હવે 50% ઠીક છે
तो 50 करी एटले आ शू आवशे चलित खर्च। त्यारबाद अहीं शूँ करीशुं 250 गुणिया 75, ठीक छे, इज इक्वल करिए तो 250 गुणिया 50 तो 12,500 थशे, ठीक छे। 250 गुणिया 75 करिए तो 18,750, ठीक छे। हवे आ रकम मळी गई ने, हवे जो 60% सपाटी ए पण 20,000 छे, 80% सपाटी ए पण 20,000 छे, तो आ बन्ने सपाटी ए केवा होय, 20,000 20,000, बीजू कोई होय नहीं, ठीक छे, 20,000 20,000। आ शू छे, स्थिर खर्च, आ बन्ने आपणने मळी गयुं, ठीक छे। हवे डायरेक्ट आपणे जे परिवर्तनशील अंदाजपत्र बनावुं छे तेनी अंदर लखवानुं छे, अहींया काम बधुं कम्प्लीट थाय। हवे आपणे वात करीशुं बीजी, ओके, बीजी वात करीए वहीवटी परोक्ष खर्च, જે ત્રીજા નંબર સોતા નંબર છે, વહીવટી પરોક્ષ ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ, એ બંનેનું મેળવવાનું છે આ જ રીતે। ચાલો શીખીએ વહીવટી પરોક્ષ ખર્ચ ઇઝ ઇક્વલ। હવે જો તેની અંદર આપણે શું કરીશું, તો પહેલાં આપણે જોવાનું કે આની અંદર 60% કેટલું આપ્યું છે, 15,000, 80% કેટલું છે, 17,500। હવે બંને ચેક કરીએ આપણે, તો 60% 15,000 હોય તો 80% કેટલા આવે, ઓકે, 80% ત્રિરાશિ મૂકીને આપણે ચેક કરવાનું, તો 80×15,000/60 કરીએ તો 20,000 આવશે, ઠીક છે, કેટલા આવશે, 20,000। તો આપણે અહીંયા લખીશું 20,000। હવે જો અહીંયા 20,000 આવ્યા, પરંતુ આપણે રકમ આપવામાં આવેલ છે, ત્યાં તો 20,000 નથી, એટલે આ ખર્ચ કેવો છે, અર્ધચલિત ખર્ચ છે, અર્ધચલિત ખર્ચ છે। માટે અહીંયા ચલિત ખર્ચનું સૂત્ર મૂકીશું આપણે, ચલિત ખર્ચનું સૂત્ર મૂકીને આપણે ગણતરી કરીએ। એનું સૂત્ર આપણે જોઈએ તો આપવામાં આવેલું છે, ખર્ચમાં ફેરફાર છેદમાં ઉત્પાદનમાં ફેરફાર, લખીએ આપણે, ખર્ચમાં ફેરફાર છેદમાં ઉત્પાદનમાં ફેરફાર, ઠીક છે। હવે આપણે બંને લેવાનું છે, ખર્ચમાં ફેરફારની આપણે વાત કરીએ તો આ બંને, સોરી, આનું લઈ લઈએ, ઠીક છે, એટલે તમને સમજાઈ જાય બંને, આપણે પહેલાં આમાં લીધું હતું ને, ઓકે, હવે આમાં લઈએ, કેમ કે બધામાં જવાબ સરખો જ આવવાનો છે, કંઈ ડિફરન્ટ થવાનું નથી। જો સમજો, 20,000 17,500, હવે અહીંયા 100 - 80 કરીશું આપણે, પહેલાં 100 - 80, અહીંયા શું આવશે, 100 - 80, ઓકે, 100% ને 80%, ઠીક છે, અહીંયા ટકા આવશે, પણ અહીંયા ટકા તમારે લખવાના નથી। હવે જો અહીંયા ઉત્પાદનમાં ફેરફાર, સોરી, ઉત્પાદનમાં ફેરફાર નીચે આવશે, હવે ઉપર ખર્ચમાં ફેરફાર આપણે લખવાનો છે। ખર્ચમાં ફેરફારની વાત કરીએ તો 20,000 અને 17,500, એ લખીશું 20,000 - 17,500 ઇઝ ઇક્વલ કરીએ, આમાંથી કાઢીએ તો કેટલા વચ્ચે, 2,500 જેવું વચ્ચે, ઓકે, 20,000 - 17,500 ઇઝ ઇક્વલ કેટલા વચ્ચે, 2,500, અહીં 2,500 લખીએ, ભાંગ્યા કરીએ 100માંથી, એટલે 20 આને કાઢી નાખ્યા, 250ના કરીએ તો 250×2 કરીએ તો 125 આવશે। તો આ છે ને 125, 1% એ 125 છે, 1% એ કેટલી રકમ છે, 125 રકમ છે, ઠીક છે, સમજાઈ ગયું। હવે આગળ જઈએ, આપણે શું કરીશું કે આમાં જોઈશું સાચી રકમ આવી છે કે નહીં, ઠીક છે, ચેક કઈ રીતે કરવું, આપણે જે પ્રકાર ઉપર કર્યું તે રીતે। હવે જોજો, કુલ ખર્ચ આપવામાં આવેલ છે, કુલ ખર્ચ કેટલો આપ્યો છે જોઈએ આપણે, તો વહીવટી ખર્ચમાં 80% એ 17,500 આપેલા છે, ગમે તેમાં હાલ છે, ઓકે, 17,500, ત્યારબાદ 100% એ કેટલા આપેલા છે, 20,000 આપવામાં આવેલા છે, ઠીક છે। હવે જો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપવામાં આવેલું હોય ને, તો તમારે શું કરવાનું, જે રાઈટ તમારે કરવાનું 125 છે, પણ આ કેટલા ટકા છે, 80%, 1% ને 80%માં ફેરવી નાખવાના, એટલે 125×80 કરીએ તો 80% મળી જશે, એટલે ચલિત ખર્ચ થશે, કેટલા, ચલિત ખર્ચ કેટલા થશે અહીંયા, 125×80, ઓકે, ત્યારબાદ અહીંયા કેટલા થશે, 125×100, ઓકે, ઇઝ ઇક્વલ કરીએ કેટલા મળશે, 125×80 કરીએ આપણે તો 10,000 થશે,
ओके त्यार पछी 125 गुणिया 100 करे तो 12 5 थशे। ठीक है, आ बे मींडा खाली उमेरी देवाना, बीजू कंई करवानुं नथी। हवे आने बात करी नाखीशुं, बात करीने आपणे जे जवाब आवे ते सरखो आवो जोईए, एटले शुं मळशे, स्थिर खर्च मळशे, एटले आपणो जवाब जे अत्यार सुधी आपणे मेळ्युं ते साचुं गणाशे। चालो 17 5 10,000 काढी तो 7 5 सामज छे। ठीक छे, અને 20 કાઢીએ 12 5 તો કેટલા વચ્ચે 7 5, એટલે આ બંને કેવા સરખા મળ્યા છે, એટલે આપણો જવાબ સાચો છે, સ્થિર ખર્ચ મળી ગયા। ઓકે, હવે આપણે ત્રીજા નંબરનું મેળવીશું। ઓકે, આ આપણું કામ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું, અહીંયા કામ કમ્પ્લીટ હજી નથી થયું, પણ આપણે જે રકમ મેળવવાની છે તે પણ આપણે સાથે સાથે લખી લઈએ। તો 50% એ કેટલી અને 75% એ કેટલી થાય તે આપણે બંને લખવાનું રહેશે। લખીએ આપણે તો 125 गुणिया के 50, त्यारबाद 125 गुणिया 75 करवाना। ठीक है, हवे आ बने करी नाखी आपणे, 125 गुणिया 50 करिए तो 6250 थशे, 6250 75% जोईए तो 125 गुणिया 75 करिए तो 9375 थशे। हवे आ रकम मळीने तेमांथी आपणे स्थिर खर्च लखवाना, स्थिर खर्च आपवामां आवेला छे केटला, 7 5 7 5 7 5 7 5 आ रकम लखाशे परिवर्तनशील अंदाजपत्रनी अंदर। हवे आगळनो स्टेप मेळवीए, आपणे छेल्ली विगत जे आपवामां आवेली छे वेचाण वितरण खर्च। ठीक छे, पांचमी विगत शुं आपेल छे, वेचाण वितरण खर्च, त्यारबाद आ मेळवीने त्यारबाद आपणे परिवर्तनशील अंदाजपत्र बनावीए। ठीक छे, જો એ રીતે પણ કરી શકો અને સાથે સાથે પણ લખી શકો તે પણ બેસ્ટ રહેશે। જો કરીએ આપણે તો શું આપવામાં આવેલું છે, તો 60% આપવામાં આવેલું છે 25,000 અને 80% આપવામાં આવેલું છે 29,000। ઓકે, તો હવે આપણે ચેક કરવાનું છે કે 60% જો 25,000 હોય તો શું 80% 29,000 થશે। 80 × 25,000 / 60 કરીએ ઇઝ ઇક્વલ કરીએ તો 80 × 25,000 / 60 ઇઝ ઇક્વલ 33,333 આવશે, 33,333 આવશે, 0.3333। ઠીક છે, હવે જો વિદ્યાર્થી મિત્રો આ રકમ મેચ થતી નથી, એટલે જે 80% છે તે આ રકમ આવી છે, એટલે આ જે ખર્ચ છે તે શું ગણાશે, અર્ધચલિત ખર્ચ ગણાશે, અર્ધચલિત ખર્ચ। જો ત્રણેય સરખી રકમ આવી જાય આપણે તો શું ગણાશે, ચલિત ખર્ચ ગણાશે, અને જો સરખી રકમ ન આવે, જો સમજો, હવે હું તમને સમજાવી દઉં બધું ક્લિયર, ઓકે સમજો, ચલિત ખર્ચની વાત કરું તો ચલિત ખર્ચ આપણે ત્રિરાશિ મૂકીને બધાની સરખી આવી જાય એટલે એ રકમ રાઈટ ગણાશે। સ્થિર ખર્ચની વાત કરું તો સ્થિર ખર્ચમાં શું છે ખબર, બધામાં સરખી રકમ, દાખલા તરીકે 5,000 એકમાં આપેલા હોય 40%, તો જે 50% હોય તેમાં પણ 5,000 આવે, 90% હોય તેમાં પણ 5,000 આવશે, તે રીતે થશે। અને અર્ધચલિતની વાત કરીએ આપણે તો અર્ધચલિતની અંદર બે પ્રકારની હોય છે, સ્થિર અને ચલિત, બંને રકમનો સમાવેશ ત્યાં થઈ જાય છે, એટલે આપણે અલગ પાડવી પડશે ચલિતના સૂત્રથી। ચાલો હવે આપણે મેં કીધું ચલિતનું સૂત્ર, ચલિત ખર્ચ ઇઝ ઇક્વલ શેમાં ફેરફાર, ખર્ચમાં ફેરફાર, યાદ રાખજો સાવ સિમ્પલ જ છે, ઓકે, છેદમાં ઉત્પાદનમાં ફેરફાર। ઠીક છે, ઇઝ ઇક્વલ કરીએ હવે આપણે છે ને, કરીએ તો 60% કેટલા આપ્યા છે 25,000, તો અહીંયા જો આપણે 80 - 60 કરીએ પહેલાં। ઠીક છે, હવે ખર્ચમાં ફેરફાર કરીએ તો 29,000 - 25,000 ડિવાઇડેડ ઇન્ટુ ઉત્પાદનમાં કરીએ તો 80 - 60 ઇઝ ઇક્વલ કરીશું 29 - 25 એટલે 4,000 વધશે। ઓકે, અને 80 માંથી 60 કાઢીએ એટલે 20 વધશે, આમાંથી આ કાઢી નાખીએ, હવે 2 વડે ભાંગીએ તો કેટલા વધશે 200, 1% 200 થશે, 1% કેટલો થશે 200 આવશે। હવે આપણે મેળવીએ મેઇન બાબત, શું મેળવીશું, કુલ ખર્ચ ઇઝ ઇક્વલ કેટલો આપેલો છે 25,000 60%, અને બીજું આપવામાં આવેલું છે 80% 29,000। ઠીક છે, હવે આપણે મેળવીશું ચલિત ખર્ચ, ચલિત
खर्च 200 छे तो 200 ये 60% कितना થશે 200 सॉरी 2000 200 गुणिया 60 ठीक है ત્યાર બાદ 200 છે તો 80% કેટલા થશે 200 ગુણ્યા 80 સાવ સિમ્પલ માંથી સિમ્પલ દાખલા છે ઓકે તમે એકવાર ગણશો ને તો પણ આવડી જશે 200 ગુણ્યા આપણે 60 કરીએ પહેલા તો 12000 થશે ચલિત કશ મેળા ઓકે 200 ગુણ્યા 80 કરીએ આપણે તો 16000 થશે હવે આ બંને આપણે કાઢી નાખીએ એટલે આપણને ખબર પડી જશે જે સ્થિર ખર્ચ છે તે મળશે શું મળશે સ્થિર ખર્ચ 25 માંથી 12 કાઢશું પહેલા એટલે 13000 જેવું બચશે ઓકે 29 માંથી 16 કાઢીએ 16000 એટલે 13000 વધ્યા ઠીક છે એટલે આ બંને રકમ કેવી મળી ગઈ સરખી એટલે આપણો જવાબ સાચો છે આગળ વધીએ હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું શું કે આ જવાબ મળી ગયો રેડી હવે આપણે જોવાનું કે 50% સપાટીએ અને જે 75% સપાટી છે તે બંને સપાટીએ કેટલા આવે જવાબ તો ચલિત કર્ષ લખીશું ઓકે બંને લખીએ આપણે તો કેટલા છે 200 છે 200 ગુણ્યા 50 ત્યારબાદ બીજા શું છે 200 ગુણ્યા 75 કરીએ 75% છે ઠીક છે ઇઝ ઇક્વલ કરીશું 200 ગુણ્યા 50 એટલે 10000 થશે 200 ગુણ્યા 75 કરીએ તો 15000 થશે ઓકે હવે સ્થિર ખર્ચ છે ને બધામાં સરખો હોય 10% હોય 5% હોય 50% હોય કે 100% હોય બધામાં કેવું હોય સરખો હોય એટલે 13000 અહીંયા સ્થિર ખર્ચ આવી જશે 13000 ઓકે બધું કામ કમ્પ્લીટ આ છે ને જે આપણે ગણતરી છે વર્કિંગ નોટ છે તે જ મેન છે બાકી બધું સાવ સિમ્પલ છે હવે આપણે પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવીએ વિદ્યાર્થી મિત્રો આપણે બનાવીશું પરિવર્તનશીલ અંદાજપત્ર હવે આપણે રકમની અંદર પહેલાં જોઈ લઈએ ઓકે એટલે તમને બધું ક્લિયર થઈ જાય 50% અને 75% બે કક્ષાએ પરિવર્તનશીલ અંદાજપત્ર તૈયાર કરો શોધી કાઢો અને સંચાલકોની જે ભલામણ કરો એમ કીધું છે પણ જોજો આમાં શું આપવામાં આવ્યું છે ખબર છે કંપની છે ને 50% 160000 કામ કરે છે અને વર્તમાન ભાવે ઉત્પાદનની વેચાણ કિંમત આપેલ છે 5% ઘટાડવાનું વેચાણ કિંમત કીધું છે પણ કેમાં 75% ઓકે એ ચેર છે આપણે ઘટાડીને એ પણ તમને સમજાવી દઈએ ઠીક છે હાલો આ બધું સમજાવી દઈએ સિમ્પલ જ છે સાવ ચાલો શરૂઆત કરીએ હવે જો ફોર્મેટ તમારે યાદ રાખવું જરૂરી છે મેક્સિમમ એ વાત કરું તમને તો ફોર્મેટ છે ને ફોર્મેટ યાદ રાખી લો તમારા માટે સારું રહેશે ઓકે આ રીતે થશે સાવ સિમ્પલ જ ફોર્મેટ છે ઓકે અહીંયા શું આવશે વિગત હવે અહીંયા છે ને પ્રક્રિયા આવશે પ્રક્રિયા અને પ્રક્રિયા ઓકે અહીંયા શું લખીશું આપણે કેટલા ટકા છે 50% અને 75% બંને થઈ ગયું હવે સિમ્પલ રીતે તમારે બે વસ્તુ લખવાની છે બે વસ્તુ શું લખવાનું છે પહેલામાં લખવાનું છે ચલિત ખર્ચ બીજામાં લખવાનું છે અર્ધચલિત ખર્ચ બીજું કંઈ કરવાનું નથી આમાં બે જ વસ્તુ મેકવાની છે એટલે તમારો દાખલો કમ્પ્લીટ હવે જો ચલિત ખર્ચને આપણે જે જે ગણ્યા ગણતરી કરી તે પ્રકારે આપણે જોઈ લેવાનું છે પહેલાં જોઈએ આપણે તો આની અંદર છે ને પરોક્ષ જે પ્રત્યક્ષ માલ સામાન છે તે શું છે ચલિત ખર્ચ છે પહેલું કમ્પ્લીટ પ્રત્યક્ષ મજૂરી છે તે શું છે ચલિત ખર્ચ છે બંનેને રકમ આપણે લખી લઈએ તો પ્રત્યક્ષ માલ સામાન બીજું શું છે પ્રત્યક્ષ મજૂરી હવે આની અંદર શું થશે સમજો ઓકે આની અંદર શું થશે જુઓ સમજો આની અંદર આપણે મેળવી આની અંદર બધું મેળવેલું છે હવે આપણે શું કરવાનું છે ખાલી એક જ કામ કરવાનું છે 60% કેટલા આપેલા છે 45000 ઠીક છે આપેલા છે ને હવે આપણે જોવાનું છે જે આપણે મેળવવાનું છે 50% કેટલા થાય અને 75% કેટલા થાય એટલું જોવાનું છે બાકી કંઈ કરવાનું નથી કરી લઈએ તો 50 × ત્રિરાશિ મૂકીને કરવાનું છે ઓકે 45000 / 60 કરીએ તો 37500 થશે અહીં કેટલા આવશે 37500 બીજાની વાત કરીએ તો 75×45000 / 60 = 56250 કેટલા આવશે
56,250 आ बने लखी नाखी 37,500 અને 56,250 37,500 અને 56,250 डन। हवे बीजी बात करिए प्रत्यक्ष मजूरी, ठीक है। जो प्रत्यक्ष मजूरी है तो तेनी अंदर शू आप 60% के 60,000 अँ आप चेक करवा 60,000 के आपेला है 60,000 ठीक है। હવે અહીંયા 50% કેટલા થાય અને 75% કેટલા થાય એટલું જોવાનું છે, બીજું કંઈ જોવાનું નથી। ચાલો ચેક કરી લઈએ। 50 × 60,000 / 60 = 50,000 થશે, 50,000 થશે 50%। હવે 75% × 75,000 થશે આપણને ખબર છે, પણ તોય ચેક કરી લેવાનું। 75 × 60,000 / 60 = 75,000 ઠીક છે, એટલે 50,000 અને 75,000 બે થશે। ચાલો લખી લઈએ 50,000 અને 75,000 બે રકમ કમ્પ્લીટ। હવે આપણે અર્ધચલિત ખર્ચની અંદર મેન કઈ રીતે લખવાનું છે તે સમજવાનું છે। હવે જો આપણે બધી ગણતરી કરી લીધી છે, ઠીક છે। હવે બાકીના જે છે ત્રણ ખર્ચ, ઠીક છે, ત્રણ ખર્ચ ક્યાં ક્યાં છે આપણે જોઈએ તો કારખાના, વહીવટી અને વેચાણ એ ત્રણેય અર્ધચલિત ખર્ચ છે। તો ત્રણેયનું નામ પહેલાં લખી નાખવાનું, ઠીક છે। સ્થિર, ચલિત, સ્થિર, ચલિત એ રીતે જોજો। કારખાના પરોક્ષ ખર્ચ તમે આ છે ને 25 મિનિટમાં દાખલો કમ્પ્લીટ કરી શકો, ઠીક છે। એક્ઝામમાં કઈ કેટલી મિનિટમાં 25 મિનિટમાં દાખલો કમ્પ્લીટ કરી શકો, કારણ કે સિમ્પલ જ દાખલો છે એટલા માટે ચલિત। ત્યારબાદ બીજું આપણે વાત કરીએ તો વહીવટી ખર્ચ આ રીતે લખી નાખવાનું, ઓકે। વહીવટી ખર્ચ આપવામાં આવે છે પરોક્ષ ખર્ચ, ઠીક છે, તો તેમાં પણ શું લખવાનું, સ્થિર અને ચલિત। ત્રીજાની વાત કરીએ તો વેચાણ વિતરણ ખર્ચ તો તેની અંદર પણ શું લખવાનું, સ્થિર અને ચલિત, ઓકે, ડન। આટલું કામ કરી લેવાનું, ત્યારબાદ જે રકમ છે ખાલી રકમ નાખી દેવાની, બાકી કરવાનું નથી, બાકી બધું સિમ્પલ જ છે। ચાલો હવે રકમ નાખી દઈએ। જે કારખાના ખર્ચની ગણતરી કરી તેને વાત કરીએ તો કારખાના પરોક્ષ ખર્ચ, ઠીક છે, આ બધી રકમ ઠીક છે। આપણે 50% અને 75% ખાલી રકમ જોવાની છે, આમાં આપેલું નથી, આપણે પાછળ ગણતરી કરીશે, ઠીક છે। જોઈએ તો આમાં કેટલું કેટલું અહીંયા કરેલી છે 50% અને 75%, કેટલા આવશે, 12,500 છે ને ચલિત ખર્ચ, 18,750 છે ને ચલિત ખર્ચ, અને સ્થિર ખર્ચ છે 20,000 પહેલાં સ્થિર ખર્ચ આપણે લખી નાખીએ 20,000 ઓકે। ત્યારબાદ ચલિત ખર્ચની વાત કરીએ તો 12,500 / 18,750 12,500 / 18,750 ઓકે, ડન। હવે આપણે વાત કરીશું બીજા નંબરની, વહીવટી ખર્ચની, ઠીક છે, તો તેમાં સ્થિર અને ચલિત। તો વહીવટી ખર્ચની આપણે અહીંથી ગણતરી કરી દઈએ તો વહીવટી ખર્ચને 50% આવી રહ્યા, તો જો 6,250 / 9,375 એટલે પહેલાં ચલિત ખર્ચમાં આપણે લખી નાખીએ તો 6,250 / 9,375 ઓકે। ત્યારબાદ સ્થિર ખર્ચમાં લખીએ 7,500 ઓકે, આ કમ્પ્લીટ। હવે ત્રીજું વેચાણ વિતરણ ખર્ચની વાત કરીએ આપણે, તો વેચાણ વિતરણ ખર્ચની જે ગણતરી આપણે કરી તો તેની અંદર 50% અને આવી રહ્યા તો 50% અને 60%ની અંદર શું આવશે, પહેલાં આપણે સ્થિર ખર્ચ લઈ લઈએ 13,000 તો સ્થિર ખર્ચ અહીં લખીશું 13,000 અને 13,000 ઠીક છે। હવે આપણે લખીએ ચલિત ખર્ચ, તો ચલિત ખર્ચ 10,000 અને 15,000 છે, તો અહીં શું લખીશું 10,000 અને 15,000। હવે જો વિદ્યાર્થી મિત્રો સમજો, હવે આની અંદર હું તમને કહું તો તમે છે ને આની રીતે થોડું પ્રેઝન્ટેશન વધારવા માટે એક વસ્તુ કરી શકો છો। જે પ્રકારે આપણે 200 × 50 કર્યા તો અહીં શું લખવાનું, કૌંસમાં લખી નાખવાનું 200 × 50 અહીં શું લખવાનું 200 × 75 ઠીક છે। હવે આપણે જોઈએ આમાં તો રિવિઝની અંદર કરીએ તો વહીવટી ખર્ચની અંદર 125 મળ્યા, તો અહીં શું લખવાનું 125 × 50 અને 125 × 75 ઠીક છે। હવે આપણે કારખાના ખર્ચની વાત કરીએ તો તેની અંદર આપણને મળ્યા હતા 250, તો અહીં શું લખવાનું 250 × 50 અને 250 × 75 ઓકે, આ રીતે પ્રેઝન્ટેશન સારું રહેશે। હવે આપણે ટોટલ્સ કરવાનું છે, બીજું કંઈ કરવાનું નથી, કુલ પડતર મળી જશે। ત્યારબાદ વેચાણની જે અહેવાલો આપવામાં આવેલ છે તેને કરીશું,
શું મેળવવાનું છે? કુલ પડતર બધાનો સરવાળો કરવાનો છે, બીજું કોઈ કરવાનું નથી. ચાલો સરવાળો કરી નાખીએ. 37,500 પ્લસ 50,000 પ્લસ 20,000 પ્લસ 12,500 પ્લસ 7,500 પ્લસ 6,250 પ્લસ 13,000 અને 10,000. ઓકે, એટલે 156,750 આવશે. 156,750. ઓકે, ત્યારબાદ બીજો સરવાળો આપણે કરીએ તો 56,250 75,000 20,000 18,750 ત્યારબાદ 7,500 9,375 13,000 અને 15,000 એટલે 214,875 થશે. ઠીક છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે છે ને, હું તમને કહી દઉં તો આપણે જે રકમ છે તેની અંદર શું આપવામાં આવે છે, હવે આપણે નફો મેળવવાનો છે. ઠીક છે. 50% ઉત્પાદન કક્ષાએ કામ કરે છે. વર્તમાન ભાવે વેચાણ કિંમત 160,000 છે. એટલે 50% કેટલા આવે? 160,000 વેચાણ કિંમત આવે. એટલે અહીં શું લખીશું? વેચાણ કિંમત. પચાસ ટકા એ છે, કેટલા લખીશું? 160,000. ઓકે, હવે આમાંથી આ બાદ કરી દઈએ એટલે આપણને શું મળશે? નફો. ઓકે, ત્યારબાદ આ જે ગણતરી કરવાની છે તેમાં પણ ત્રિરાશિ મૂકવી પડશે, તે જ મેન છે, બીજું કંઈ નહીં. પાંચ ટકા માઇનસ કરી અને મૂકી દેવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. સાવ સિમ્પલ છે. કરીએ આપણે પહેલાં 160,000 માઇનસ કરીએ આપણે 156,750 ઇઝ ઇક્વલ કરીએ 3,250 આવશે. ઓકે, તો 3,250 લખીએ આપણે, આ નફો થશે. ઠીક છે. હવે બીજી વાત કરીએ તો આની અંદર કઈ રીતે કરવાનું, તો તેની ગણતરી આવશે. જો 50% આપણે વેચાણ કિંમત મેળવવાની છે. 50% 160,000 વેચાણ કિંમત હોય તો 75% કેટલી મળે? 75% કેટલી મળે? તો 75×160,000 ભાંગ્યા 50. ઓકે, 75×160,000 ભાંગ્યા 50 કરીએ તો 240,000 આવશે. હવે જો સમજો મુખ્ય બાબત, 240,000. ઓકે, જે ને ટપ્પો ન પડે તે સમજો. શું કીધું છે? અંદાજવામાં આવે. ઠીક છે. વેચાણ કિંમતમાં 5% ઘટાડો કરવાથી તેનો વેચાણનો જે જથ્થો છે ને તે વધારી શકાય છે અને 75% કક્ષાએ કામગીરી થશે. એટલે જે 5% છે ને તે હવે બાદ કરવાના. ઓકે, રકમ મેળવીને ત્યારબાદ બાદ કરવાના. હવે આપણે અહીંયા શું કરીશું? 5% બાદ કરી દઈશું, માઇનસ 5%. ઓકે, 5% બાદ કરીએ, 240,000 માઇનસ 5% કરીએ તો 228,000 આવશે. ઓકે, તો આપણે શું લખીશું? 228,000. પણ આપણે 5% કરી લઈએ એકવાર. ઓકે, 240,000 એટલે 12,000ની આજુબાજુ આવશે, ગુણ્યા 5/100 ઇઝ ઇક્વલ 12,000 આવશે. 5% કેટલા થાય? 12,000. એટલે જવાબ શું આવશે? 228,000 આવશે. એટલે વેચાણ કિંમત જે આપણને મળી તે 228,000 મળી. ઓકે, હવે આપણે જવાબ મેળવીએ તો 228,000 માઇનસ 214,875. ઓકે, 875 ઇઝ ઇક્વલ કરીએ તો 13,125. આ શું આવશે? જવાબ આવશે 13,125. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં દાખલો સમાપ્ત થાય છે. આવનારા વિડીયોમાં જો કોઈ તમારા પ્રશ્નો હોય તો ખાસ વિડીયોની નીચે કોમેન્ટમાં જણાવી દેજો, આવનારા વિડીયોમાં તેનું સોલ્યુશન મળી જશે. આભાર વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. નમસ્કાર.